गुड मॉर्निंग विद्यार्थियों, नमस्कार। बधा मजामां? ज्ञानपद शैक्षणिक संकुल मोरबी, धोरण 11 कॉमर्स, विषय छे वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरियल प्रेक्टिस, विभाग 2 नी अंदर प्रकरण 4 जेनो आपणे अभ्यास करी छी के आवेदन पत्र। आगळना लेक्चर नी अंदर आपणे आवेदन पत्र शुं छे, आवेदन पत्र नो अर्थ, आवेदन पत्र की व्याख्याओं, व्याख्या आधार एना लक्षणों के आवेदन पत्र पाया नो मूलभूत मुख्य दस्तावेज छे। आवेदन पत्र कंपनी नु बंधारण रजू करे छे। आवेदन पत्र कंपनी ना लक्ष्य ने रजू करे छे। आवेदन पत्र में फेरफार करी शकाय तो के ना, सरल फेरफार छे खरा, पण सरल नथी, मुश्किल छे। कारण के केवी रीते स्थपायेलू छे तो के कंपनी धारा मुजब घड़ायेलू अने जे समय ने अनुरूप फेरफार करवाना छे मुजब। त्यार पछी आपणे एमां चर्चा करी हती के हवे पछी टेबल नी जोगवाई भणवानी छे, कंपनी केवी छे एना ऊपर क्यूँ टेबल लागू पड़े छे। तो के नवा कंपनी धारा मुजब दरेक विद्यार्थी टेक्स्ट बुक साथे राखशे, अभ्यासक्रम में साथे समझूती पण लेता जशे। એટલે પ્રકરણ 4 માં પછી તમે જુઓ પેજ નંબર 97 ઉપર તમારે લોકોએ કોષ્ટકના સ્વરૂપમાં ટેબલની જોગવાઈઓ આપી છે કે નવા કંપની ધારા મુજબ 2013 ને અનુસરીને કંપનીનું આવેદન પત્ર તૈયાર કરેલું છે, એ પણ શિડ્યુઅલ 1 મુજબ, નોંધણી મુજબ। તો તમને કોષ્ટક બનાવેલું દેખાશે ટેક્સ્ટબુકમાં, બોર્ડમાં પણ મેં લખીને રાખ્યું છે કે કંપનીનો પ્રકાર કયો અને કંપની ધારા 2013 મુજબ કઈ કંપનીને કઈ જોગવાઈ લાગુ પડે। તો એમાં પહેલું જ છે શેર મૂડીથી મર્યાદિત કંપની, કંપનીની સ્થાપના થઈ પણ સ્થાપના કરતી વખતે શેર મૂડીમાં એક નિશ્ચિત રકમ બાંધી દીધી, મર્યાદિત કંપની હોય તો એને કઈ જોગવાઈ લાગુ પડે, ટેબલ એની જોગવાઈ પ્રમાણે આવેદન પત્ર તૈયાર કરવું પડે અને એ મુજબ શેર મૂડીની કાર્યવાહી કરવી પડે। ફરી વાર પરીક્ષામાં એમ પૂછાય કે ટેબલ એ કઈ કંપની માટે લાગુ પડે, તો કે શેર મૂડીથી મર્યાદિત કંપની વાળી જે પણ કંપની છે તેને ટેબલ એ। બીજું, બાહેધરી જવાબદારી જેની મર્યાદિત છે એવી કંપની અને જેની પાસે શેર બહાર પાડી શકતી નથી કે શેર મૂડી હોતી નથી તો એને ટેબલ બી। ફરીવાર, બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની જેની પાસે શેર મૂડી હોતી નથી એવી કંપનીને કયું ટેબલ લાગુ પડે છે, બી। પછી કે બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની છે અને જે શેર મૂડી બહાર પાડી શકે છે અથવા એને શેર બહાર પાડ્યા હોય તેને ટેબલ સી। તો પહેલું, તો કે શેર મૂડીથી મર્યાદિત કંપની હોય જે પણ કંપની, ખાનગી પ્રાઇવેટ જાહેર જગ્ય થશે એને ટેબલ એ। બીજું, બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી હોય અને શેર મૂડી હોતી નથી તો એને ટેબલ બી। બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની હોય અને જેની શેર મૂડી હોય છે શેર બહાર પાડ્યા હોય છે તો વિજ્ઞાપન પત્ર દ્વારા શેર બહાર પાડવામાં આવે છે। તો શેર બહાર પાડવા શું કામ આવે છે તો પ્રશ્ન થાય, શેર મૂડી શેર બહાર પાડવા આ બધું શું છે, ઘણાને પ્રશ્ન થાય। તો માની લ્યો કે કોઈ પણ વ્યક્તિએ કંપનીની સ્થાપના કરી, પોતાની મૂડીનું રોકાણ કર્યું, પણ હવે કંપની વધુ ને વધુ વિકાસ પ્રગતિ આગળ વધે છે તો કંપની પોતાની કંપનીના નામે શેર વેચે, આપણા જેવા જેને જેને શેર ખરીદવામાં રસ છે તો વિજ્ઞાપન પત્ર દ્વારા એ લોકો શેર બહાર પાડે ને આપણે એ શેર ખરીદી તો આપણે કંપનીના શું બની ગયા, શેર ધારકો। આમ કંપની શેર બહાર પાડે છે। એટલે ફરીવાર, મર્યાદિત બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેણે શેર બહાર પાડ્યા હોય તો એને ટેબલ સી પ્રમાણેની જોગવાઈ લાગુ પડે છે। હવે રહ્યું, અહીંયા મર્યાદિત જવાબ બાહેધરી હતી તો હવે અમર્યાદિત જવાબદારી વાળી કંપની શેર મૂડી ન હોય તો જેની કોઈ જ જવાબદારીમાં મર્યાદા બાંધેલી નથી તો એને ટેબલ ડી, પાછા શેર મૂડી હોતી નથી। અને પાંચમું,
अमर्यादित जवाबदारी वाली कंपनी के जेने शेर बहार पाड़िया हो तो एने टेबल ई प्रमाणे नी जोगवाई लागू पड़े छे। ए बी सी डी अने ई, ए बी सी डी अने ई शेर मूड़ी थी मर्यादित कंपनी जेटली होय ने टेबल ए, बाहेधरी थी मर्यादित जवाबदारी वाली होय ने शेर मूड़ी न होय तो बी, बाहेधरी थी मर्यादित जवाबदारी वाली कंपनी होय अने शेर बहार पाड़िया होय तो टेबल सी, अमर्यादित जवाबदारी वाली कंपनी होय अने शेर न होय तो टेबल डी, अने अमर्यादित जवाबदारी वाली कंपनी ने जेना शेर होय एने टेबल ई। त्यार पछी पेरेग्राफ थी आप्युं छे आपने के आवेदन पत्र मां कंपनी धाराना टेबल ए बी सी डी ई नी जोगवाई, ए जोगवाईओ मां तो के छापेलू पत्रक छे, योग्य पेरेग्राफ छे, એમાં અનુક્રમ નંબર સાથે હોય છે, તેમાં સભ્યોની સાક્ષીની હાજરીમાં સહી કરેલી હોય છે, તો કે આવેદન પત્રની જોગવાઈ કંપની ધારા 2013 મુજબની છ હોય છે, એના વિરુદ્ધ એક પણ જોગવાઈ હોતી નથી। આવેદન પત્રમાં કોઈ પણ કલમ જે પણ મર્યાદા બંધારણ લખેલું છે એ કંપની ધારાની જોગવાઈથી વિરુદ્ધ હોય તો શું થાય, રદ બાતલ છે। તેવી જ રીતે સંચાલક મંડળ દ્વારા કે શેર હોલ્ડરની સામાન્ય સભામાં કંપની ધારા વિરુદ્ધ કોઈ ઠરાવ પસાર કરવામાં આવે કે કરાર કરવામાં આવે, જોગવાઈ વિરુદ્ધ કરવામાં આવે કોઈ ઠરાવ કે કરાર કે કોઈ પણ કામગીરી, તો એ રદ ગણવામાં આવે છે। તો આપણે જોઈએ કે આવેદન પત્ર કોને કહેવાય, તો હું તમને અહીંયા કોમ્પ્યુટરાઇઝેશન એક પ્રિન્ટ છે જો, એનું ફ્રન્ટ પેજ છે, મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ઓફ મેનેજમેન્ટ, જો આપ્યું છે એસોસિએશનના એક પ્રાઇવેટ લિમિટેડ આધારે કંપની ક્યાં તારીખે, તો 29 માર્ચ 1999, આ એક એક્ઝામ્પલ છે, કોમ્પ્યુટરાઇઝેશન પ્રિન્ટ કાઢેલી છે જેથી તમને ખ્યાલ આવે। તમે લોકો પણ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કરી અને સર્ચ કરશો તો તમને એને અનુરૂપ કેટલા જોગવાયો અને એનું બંધારણ દેખાય છે। ખાલી પ્રિન્ટ જો કે કોઈ કંપનીનું ન દેખાડે, તમારે એક્ઝામ્પલ માટે જોવું હોય તો તમે જોઈ શકો છો। તો આપણે આ એનું ફ્રન્ટ પેજ છે ફાઇલિંગ કરેલું છે જેથી કરી તમને ખ્યાલ આવે કે આ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે। આવી જ રીતે આના પછીનો આપણે પાઠ ભણશું આર્ટિકલ્સ ઓફ એસોસિએશન। એટલે ફરીવાર કેવું હોય આવેદન પત્ર, છાપેલું ફકરામાં અનુક્રમ નંબર સાથેનું અને ટેબલની જોગવાઈઓ લખેલું હોય છે। તો તમને લોકોને ટેબલ યાદ રહી ગયું, કોષ્ટક યાદ રહી ગયું, ફરીવાર શેર મૂડીથી મર્યાદિત કંપની હોય તો ટેબલ એ, બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની હોય અને શેર મૂડી હોતી નથી તો ટેબલ બી, બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીઓ અને શેર બહાર પાડ્યા હોય તો ટેબલ સી, અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની હોય શેર મૂડી બહાર પાડતી નથી તો એને ટેબલ ડી, જવાબદારી અમર્યાદિત છે અને શેર છે તો ટેબલ ઈ। તો આ બધું છાપેલું જોગવાઈને આધીન બધું હોવું જોઈએ, આમાં જોગવાઈ વિરુદ્ધ હોય તો રદ ગણાય। ત્યાર પછીનો 4.3 કરીને જે આવેદન પત્રનું મહત્વ છે એ હાલના અભ્યાસક્રમમાં લીધેલું નથી, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઓનલાઈન શિક્ષણ દ્વારા તમે પણ અભ્યાસ કરો છો ત્યારે આ અભ્યાસક્રમમાં લીધું નથી, પણ આપણે એક નજરે એનું આછો પાતળો ખ્યાલ લઈ લઈ કે કંપની ધારા હેઠળ નોંધાતી દરેક કંપની માટે કયું પત્રક હોવું જરૂરી છે, તો કે આવેદન પત્ર હોવું ફરજિયાત છે। શું કામ, તો કે કંપનીની પાયાની વિગતો જ આવેદન પત્ર ઉપર લખેલી છે, ત્યારે આવેદન પત્ર જુદા જુદા પક્ષકારો માટે મહત્વના છે, તો કંપનીની દ્રષ્ટિએ મહત્વનું છે। જરૂર જણાય તો આવેદન પત્ર એ કંપનીનું શું રજૂ કરે છે કે બંધારણ, પાયાનો દસ્તાવેજ, પાયાના ઉદ્દેશો, તેમાં નામ, મૂડી, જવાબદારી, રજિસ્ટર ઓફિસનું સરનામું, સ્થાપનાની વિધિ, સત્તા કેટલી, સત્તા બહારનું કામ કેટલું, સત્તા મર્યાદાનું કામ કેટલું, ચલિત કાર્યો કેટલા, બધી જવાબદારી દર્શાવે છે। એટલે આ દસ્તાવેજની દ્રષ્ટિએ, કંપનીની દ્રષ્ટિએ તમામ દસ્તાવેજમાં મહત્વનું છે। બીજું, કંપનીના લેણદારો, વેપારીઓ કે બેંકો
कंपनी रोज बरोज घना बदा पक्षकारों साथे एक कार्य करती हो तो घना बदा संबंधों नक्की थाय छे। तो क्या संबंध में केवी रीते कंपनी उपयोगी छे, कंपनी ना क्या पत्रक थी कंपनी नाणा उछीना लिए छे, तो भविष्य में ई नाणा परत करवा पड़े लेणदारों ने, तो लेणदारों की दृष्टि पण आवेदन पत्र महत्वनुं छे। कंपनी ना शेर होल्डर की दृष्टि तो कि शेर होल्डर ए कंपनी में शू रोकाण कर्युं छे, तो कि नाणा पोताना नाणानी खातरी पोताना नाणानी उचापत थती नथी। कंपनी पण आ तमाम प्रकारोनो सामनो करी अने शेर होल्डर ने नफो थाय एटले एमना नाणा तो परत आपी ज देवानी छे, पण कंपनी स्वरूपमां शेर होल्डर नी जवाबदारी केवी छे, कोणे केटला शेर खरीद्या छे, तो कंपनी नी शेर होल्डर प्रत्ये केवी जवाबदारी छे, ए दृष्टिए शेर होल्डर ने महत्वनुं छे। अने जाहिर जनता माटे तो समाजमां कंपनी नी स्थापना क्यां थाय छे, समाजमां कंपनी ने ओळखे छे कोण, समाज कंपनी ने विकासनी गति तरफ लई जाय छे कोण, तो के आज समाज, तो के समाजनी दृष्टिए जोवा जाव तो के आवेदन पत्रमां आधारे आ कंपनीमां नाणा रोकवा के नहीं, आ कंपनी विकासना प्रगतिना पंथे छे तो एमां कई व्यक्ति केटलुं नाणुं रोकशे तो एनाथी एने फायदो थशे, कोई पण प्रकारनी नफानी कामगीरी थती होय तो एमां रोकाण वधु थाय, तो कोई पण जाहिर जनता नकल प्राप्त करी शके छे। तो आम जाहिर जनतानी दृष्टि, जो कि मैं चोपड़ी मारेली छे एटले तमने ख्याल आवी गयो छे कि अभ्यासक्रममां छे नहीं, एटले अभ्यासक्रममां आ छे नहीं, पण आपणे एनी समजूती लेवी पड़े। एटले आजे आपणे भणा आवेदन पत्र मां टेबलनी जोगवायो अने आवेदन पत्रनुं महत्व पण ए बहु विस्तारथी आपणे भणा के नथी, कारण के अभ्यासक्रममां लीधेलुं नथी, पण टेबल फरी वार रिपीट करी ए बी सी डी ई पांच टेबल पांचे पांच योग्य छापेलू पेरेग्राफ साथे, तो के शेर मूडीथी मर्यादित कंपनी होय तो ए, बाहेधरीथी मर्यादित कंपनी बाहेधरी जवाबदारी वाली मर्यादित कंपनी होय अने शेर मूडी न होय तो बी, बाहेधरीथी मर्यादित जवाबदारी वाली कंपनी अने शेर बहार पाड्या होय तो टेबल सी, अमर्यादित जवाबदारी वाली कंपनी अने शेर मूड़ी न हो तो टेबल डी, अने अमर्यादित जवाबदारी वाली कंपनी हो अने जे कंपनी ना शेर हो एने टेबल ई। तो ए बी सी डी ई आजे आ टेबल जे कोष्टक छे ए तमारे लोकोए त्रण वार लखवानुं छे, जेथी करी तमने लोकोने याद रही जाए कई कंपनी ने कयुं टेबल नी जोगवाई लागू पड़े छे। फरी वार केटली वार कोष्टक त्रण वार लखवानुं छे, तमारे टेक्स्ट बुक मां आपेलुं छे 97 पेज नंबर जे छे टेक्स्ट बुक मां, ए तमारे कोष्टक टेबल नुं छे, कंपनी नो प्रकार अने कंपनी धारा 2013 मुजब आवेदन पत्र नुं टेबल कयुं लागू पड़शे ए होमवर्क मां त्रण वार लखशुं, जेथी करीने याद रही जाए। नमस्कार, जय हिंद, वंदे मातरम।